ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। ओम हरि ही ओम। श्री कृष्ण परमात्मा ने नमः। जय जगत। विनोबाजी ना गीता प्रवचनों आपणे विस्तृत रीते सांभळ्या, माण्या अने हवे ममळावीए छीए। आ 18 अध्यायनी यात्राना सार तत्वने रजू करवा माटे आपणे फरी 3 गुरुवार मळवाना छीए। एमनो पहेलो मणको आजे। विनोबाजीना गीता प्रवचनोमां विनोबाजीए अध्याय 1-6 सुधी जे सार आपणी समक्ष रजू कर्यो छे ते आपणे मुद्दासर फरी एकवार ममळावी जईशुं। अध्याय पहेलो। आ गीता प्रवचनो विनोबाजीए धूळियानी जेलमां स्वातंत्र सेनानीओ समक्ष 1932 માં આપેલા અને તે સાને ગુરુજીએ લખી લીધેલા। આખાએ મહાભારત પર પ્રકાશ ફેલાવતા ઊંચા દીવાની માફક ગીતા તેની વચ્ચોવચ્ચ ઊભી છે। ગીતા શ્રી કૃષ્ણે કહી છે અને આ મહાન સંદેશ અર્જુને ઝીલ્યો છે। ગીતાનું પ્રયોજન સ્વધર્મ વિરોધી મોહનું નિરસન કરવાનું છે। સ્વધર્મની આડે આવનારો જે મોહ છે તેના નિવારણ માટે જ ગીતાનો જન્મ થયો છે। અર્જુન શ્રી કૃષ્ણ શરણ થયો એમ જ આપણે કરીશું તો તે પાર્થ સારથી આપણું પણ સારથીપણું કર્યા વગર રહેશે નહીં। અધ્યાય બીજામાં આપણે જાણ્યું કે ગીતાના બીજા અધ્યાયથી ગીતાની શીખનો આરંભ થયો છે। બીજા અધ્યાયમાં જીવનના 3 મહાસિદ્ધાંત રજૂ થયેલા છે। પહેલું, આત્માની અમરતા ને અખંડતા। બીજું, દેહની ક્ષુદ્રતા। અને ત્રીજું, સ્વધર્મની અબાધ્યતા। સ્વધર્મનો સિદ્ધાંત કર્તવ્યરૂપ છે, એટલે કે આચરણમાં મૂકવાનો છે, અને બાકીના 2 જ્ઞાતવ્ય છે, એટલે કે એ આપણે જાણવાના છે। દેહ વસ્ત્ર જેવો છે, જૂનો ફાટી જાય છે તેથી નવો લઈ શકાય છે। બ્રહ્માંડ એક સુંદર વણેલું લુગડું છે, દેહ જેવડી કાતર લઈ આ વિશ્વાત્માના કકડા પાડવા એના જેવી બીજી કોઈ નાદાની નથી। દેહાશક્તિ છૂટી જાય તો દેહ સેવાનું સાધન છે। ગીતાના બીજા અધ્યાયમાં ભગવાને જીવન જીવવાના સિદ્ધાંતો અને તેનું આચરણ દર્શાવી કાબેલપણું
પેશ કર્યું છે. જીવનના સિદ્ધાંત અમલમાં મૂકવાની હથોટીને જ યોગ કહે છે. કર્મ કરનારાઓની વૃત્તિ બેવડી હોય છે. એક, અમે કર્મ કરીએ તો તે કર્મના ફળ ચાખવા અમારો હક છે, અને બીજું, અમને ફળ ચાખવાના ન મળવાના હોય તો અમે કર્મ કરવાના નથી. ગીતા ત્રીજી એક વૃત્તિનું પ્રતિપાદન કરે છે. કર્મ તો કરો જ કરો, પણ ફળનો અધિકાર ન રાખશો. કર્મ કરતી વખતે જે સંતોષ ને જે આનંદ મળ્યો તે જ તો કર્મનું ફળ છે. ફળ ત્યાગના સુફળ સંતોના જીવનમાંથી અનેક ઉદાહરણો અહીં રજૂ કરવામાં આવ્યા છે. આ બીજા અધ્યાયના છેવટના 18 શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞનું ગંભીર તેમજ ઉદાત્ત ચરિત્ર ભગવાને વર્ણવ્યું છે. નિર્ગુણ વત્તા સગુણ વત્તા સાકાર બરાબર સંપૂર્ણ જીવનશાસ્ત્ર. ત્રીજો અધ્યાય કર્મયોગ અને તેના વિવિધ પ્રયોજનો તથા કર્મયોગ વ્રતમાં આવતા અંતરાય વિગતે સ્પષ્ટ કરે છે. કર્મયોગમાં ફળનો ત્યાગ મહત્વની વાત છે. કર્મનું ચલણી નોટ જેવું છે, તેના કાગળિયાની કિંમત નથી, પણ ભાવનાની ને છાપની કિંમત થાય છે. કર્મ એકનું એક હોવા છતાં ભાવનાના ભેદને લીધે ફેર પડે છે. પરમાર્થીનું કર્મ આત્મવિકાસ કરનારું નીવડે તો સંસારીનું કર્મ આત્માને બાંધનારું છે. કર્મયોગીનું કર્મ તેને આખા વિશ્વની સાથે સમરસ કરે છે. નિષ્કામ કર્મયોગમાં અદ્ભુત સામર્થ્ય છે. તે કર્મ વડે વ્યક્તિનું તેમજ સમાજનું પરમ કલ્યાણ થાય છે. કર્મયોગી ફળની ઈચ્છા છોડવા છતાં પાર વગરના ફળો મેળવશે અને તેના જીવનનો પવિત્ર આદર્શ ખુલ્લો થશે. કર્મયોગના દિવ્ય વ્રત માટે બે બાબતોથી દૂર રહેવું. એક, અમુક જોઈએ ને અમુક નહીં, અને બીજું, આ લેવું ને પેલું ફેંકી દેવું. ગીતાના ચોથા અધ્યાયમાં બહુ સ્પષ્ટ રીતે જે વાત કરી છે તેમાં કર્મ શબ્દ સ્વધર્મના અર્થમાં વપરાયો છે. કર્મ, વિકર્મ અને અકર્મ એ ત્રણ શબ્દો અહીં મહત્વના છે. કર્મ એટલે બહારની સ્વધર્માચરણની સ્થૂળ ક્રિયા. આ બહારની ક્રિયામાં ચિત્ત રેડવું તેનું જ નામ વિકર્મ. બહારના કર્મની સાથે અંદરનું ચિત્ત શુદ્ધિનું કર્મ જોડાય તો જ નિષ્કામ કર્મયોગ પ્રાપ્ત થાય. કર્મમાં વિકર્મ રેડવાથી અકર્મ નિપજે છે. એનો અર્થ એટલો કે કર્મ કર્યા જેવું લાગતું નથી અને તેનો ભાર લાગતો નથી.
કર્મની સાથે વિકર્મને જોડી બંધાવવાથી શક્તિ સ્ફોટ થાય છે અને તેમાંથી અકર્મ નિર્માણ થાય છે। કર્મનું અકર્મ કરવાની કળા સંતો પાસેથી શીખવી જોઈએ। ગીતાનો અધ્યાય 5મો, એમાં કહેવામાં આવ્યું છે, સંસાર બધે ઠેકાણે ભરેલો છે, વિસ્તાર છોડો, ફેલાવો ઓછો કરો, તેટલાથી કંઈ સંસાર ઓછો થતો નથી। અલિપ્તપણું મેળવવા માટે મનોમય પ્રયત્નની જરૂર છે। મનના સહકાર વગર કોઈ વાત પાર પડતી નથી। સાધના માટે બાહ્ય સ્વધર્માચરણ અને અંદરથી મનનું વિકર્મ બંને જોઈએ। કર્મનું અકર્મ બને એ આપણું ધ્યેય છે। એ ધ્યેય હાંસલ કરવાને સારું સ્વધર્માચરણ રૂપી કર્મ કરવાના હોય છે। સંન્યાસ એ પરમ ધન્ય અકર્મ સ્થિતિ છે અને એ દશાને જ કર્મયોગ પણ કહે છે। કર્મ કરવાનું ચાલુ હોય છે માટે તે યોગ છે, પણ કર્મ કરવા છતાં કરું છું એમ કરનારને લાગતું નથી એટલે તે સંન્યાસ છે। કર્મનો સંન્યાસ એટલે જેટલા જેટલા કર્મો કરવાના હોય તે બધાએ કરતા રહેવા છતાં તે બધા ખરી જાય તેવી તરકીબ સાધવી। જ્ઞાની પુરુષનું અકર્મ તેનું શાંત રહેવું પ્રચંડ કર્મ છે, પ્રચંડ સામર્થ્ય ઉત્પન્ન કરે છે। અકર્મી રહીને તે એટલું બધું કર્મ કરે છે કે તેટલું ક્રિયાથી કદી પ્રગટ ન થાત। અહીં સંન્યાસના બે પ્રકારની તુલના કરી છે। એકમાં કર્મ કરનારો 24 કલાક કર્મમાં મચ્યો રહે છે છતાં કશું કરતો નથી, અને બીજામાં ક્ષણભર પણ કર્મ ન કરવા છતાં સર્વ કંઈ કરે છે। વેદમાં કહ્યું છે કે ઇન્દ્ર શબ્દ એ જ એનું રૂપ છે, એ જ એનું સ્વરૂપ છે, એ જ એનું પ્રમાણ છે અને એ જ એની મૂર્તિ છે। એવું જ વરુણનું અને એવું જ ઈશ્વરનું છે। ધારીને માનીને આપણે આગળ વધવાનું છે। સંન્યાસ અને યોગ એ બે બહુ ઊંચા કૂદકા છે। પૂર્ણ સંન્યાસ અને પૂર્ણ યોગ એ બે કલ્પનાઓ આ દેહમાં સમાય એવી નથી। આમ જુઓ તો પૂર્ણ યોગી અને પૂર્ણ સંન્યાસી વ્યાખ્યામાં જ રહેવાના, ધ્યેયભૂત અને અપ્રાપ્ય જ રહેવાના। ભગવાન કહે છે કે સંન્યાસ અને યોગ બંનેમાં જે એકરૂપતા જોશે તે જ સાચું રહસ્ય સમજો જાણવો। ટૂંકમાં કર્મયોગી એટલે સંન્યાસી અને સંન્યાસી એટલે કર્મયોગી। છેવટને મુકામે પહોંચ્યા પછી જ્ઞાન વત્તા કર્મ બરાબર જ્ઞાન વત્તા કર્માભાવ। કર્મયોગ સાધન પણ છે અને નિષ્ઠા પણ છે, પણ સંન્યાસ એકલી નિષ્ઠા છે। અહીં નિષ્ઠા એટલે અંતિમ અવસ્થા। ગીતાના 6 અધ્યાયમાં કર્મયોગની ભૂમિકા
સંન્યાસની ભૂમિકા કરતાં અલગ દેખાતી હોય તો પણ અક્ષરશઃ એકરૂપ છે એમ કહેવામાં આવ્યું છે। એ માત્ર દૃષ્ટિમાં ફેર છે। માણસ પોતાનો વ્યવહાર શુદ્ધ કરતો કરતો પરમોચ્ચ સ્થિતિએ પહોંચે એટલી જ ગીતાની ઈચ્છા છે, એટલા ખાતર જ ગીતાની હૈયાતી પણ છે। ધ્યાન યોગમાં ત્રણ બાબતો મુખ્ય છે। એક, ચિત્તની એકાગ્રતા। બે, ચિત્તની એકાગ્રતાને માટે જરૂરી જીવનની પરિમિતતા, તેનું માપસરપણું। અને ત્રીજું, સામ્ય દશા અથવા સમદૃષ્ટિ। આ ત્રણ મળીને ધ્યાન યોગ બને છે। આ ત્રણેય સાધનોની કેળવણીને માટે બીજા બે સાધનો છે, એ છે અભ્યાસ અને વૈરાગ્ય। ટૂંકમાં વ્યવહાર હો કે પરમાર્થ હો, તેમાં ચિત્તની એકાગ્રતા વિના જશ મળવો મુશ્કેલ છે। ચિત્તની એકાગ્રતા આવશ્યક છે, એટલું એક વખત જો માણસને ગળે ઉતરી જશે પછી તે જાતે જ તે માટેની સાધના શોધી કાઢ્યા વગર નહીં રહે। ચિત્તની એકાગ્રતામાં મદદગાર થાય છે જીવનની પરિમિતતા। જીવનમાં નિયમન અને પરિમિતતા કેળવો। ખરાબ કશું ન ખપે કે ખરાબ આપણાથી ન થાય। વાંકા ચૂકા ચાલ્યા તો અંદર બેઠેલો માલિક સજા કર્યા વગર રહેવાનો નથી, એવી બધી ઇન્દ્રિયોને ધાક રહેવી જોઈએ। નિયમિત આચરણને જ જીવનની પરિમિતતા કહીને ઓળખીશું। સમદૃષ્ટિ એટલે શુભ દ્રષ્ટિ, અને એ ન કેળવાય તો ચિત્ત કદી એકાગ્ર નહીં થાય। ચિત્તની એકાગ્રતા, જીવનમાં પરિમિતતા અને શુભ સામ્ય દૃષ્ટિ, એટલું ધ્યાન યોગ માટે જરૂરી છે। છઠ્ઠા અધ્યાયના સમાપનમાં એક વાક્ય ખાસ યાદ રાખીએ, કલ્યાણ માર્ગનું સેવન કરનારનું કશું એ ક્યારે ફોગટ જતું નથી। 1-6 અધ્યાયના ગીતા સારને અહીં વિરામ આપીએ। ફરી મળીશું એક સપ્તાહ પછી। હરિ ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ। જય જગત। किसका सहारा।